એક સવાલ આપણે લઈએ છીએ, ભારત પ્રાણી પ્રેમી સંસ્કૃતિ ધરાવતો દેશ કેમ ગણાય છે? આ બે માર્કનો સવાલ છે. પહેલો મુદ્દો, ભારતમાં જુદા જુદા જીવો જોવા મળે છે, જેમ કે વાઘ, સિંહ, રીંછ, નોળિયો, બરાબર, સાપ, અજગર, નાગ, આ બધા પ્રાણીઓ ભારતની વિશેષતા છે. કારણ કે બીજો મુદ્દો આપણે કયો લખવાનો રહે કે ભાઈ એશિયાઈ સિંહ જે એકલા ગીરના જંગલમાં આપણા ગુજરાતમાં જ જોવા મળે, બીજા કોઈ રાજ્યમાં જોવા નથી મળતા, એટલે એ આપણી એક વિશેષતા ગણાય છે. ત્રીજી વસ્તુ, આપણે પ્રાણીઓનું મહત્ત્વ સમજીને ધાર્મિક માન્યતાઓના ભાગરૂપે પણ પ્રાણીઓને એક આપણા જુદા જુદા દેવી દેવતાઓ સાથે જોડ્યા છે, જેમ કે વાઘ હોય તો અંબામાં જોડે હોય છે, મોર છે તો કાર્તિકેય સ્વામી જોડે છે, બરાબર, મગર છે તો આપણા ગુજરાતમાં ખોડિયારમાંનું મહત્ત્વ છે તો એની સાથે છે, ગરુડ છે તો આપણે વિષ્ણુ સાથે જોઈએ છે. એટલે આપણે પ્રાણીઓને દેવી દેવતાઓના વાહન તરીકે સ્થાન આપ્યું. આ ઉપરાંત ઐતિહાસિક રીતે પણ આપણે પ્રાણીઓને મહત્ત્વ આપ્યું છે. કઈ રીતે? તો આપણી રાષ્ટ્રીય મુદ્રામાં, ફરીવાર બોલું છું, રાષ્ટ્રીય મુદ્રા જે આપણા સિક્કા પર જોવા મળે, આપણા ચલણી નોટો પર જોવા મળે છે, એ રાષ્ટ્રીય મુદ્રામાં દેખાય છે ને ત્રણ સિંહ આગળ સામે, એ ત્રણ સિંહ પાછળ એક ચોથો હોય તો એ ત્રણ સિંહ અને ચોથો એટલે ચાર સિંહનું પ્રતીક જે સારનાથના સ્તંભમાંથી ટોચે છે એમાંથી લેવામાં આવ્યું છે, બરાબર. આ ઉપરાંત એ સારનાથના સ્તંભના ચાર સિંહોની પ્રતિકૃતિમાં બીજું શું છે? ઘોડો છે ને બળદ છે. તો એ આખું પ્રતીક આપણી રાષ્ટ્રીય મુદ્રાનો ભાગ છે અને એમાં આપણને પ્રાણીઓ જોવા મળે છે. આ તમામ ઉદાહરણો આપણી પ્રાણી પ્રેમી હોવાની સાબિતી આપે છે. અને છેલ્લો પણ શું લખવાનો કે ભાઈ આપણે વન્યજીવોની સુરક્ષા માટે કાયદો પણ બનાવ્યો છે, વન્યજીવ સુરક્ષા અધિનિયમ, બરાબર, અને એની જ જોડે જોડે અભયારણ્યો, રાષ્ટ્રીય ઉદ્યાનો વગેરેની રચના કરી. તો એ શું બતાવે છે કે આપણે પ્રાણીઓની સુરક્ષાને મહત્ત્વ આપીએ છીએ, એના શિકારને મહત્ત્વ આપતા નથી. આ તમારો બે માર્કનો એક જવાબ છે.